नमस्कार, सामाजिक विज्ञान धोरण 8 पहलो पाठ आपणे शीखी रह्या छीए। भारतमां यूरोपीय प्रजानुं आगमन, કેટલીક બાબતો આપણે એમાંથી શીખી ગયા છીએ। ફરીથી ટૂંકમાં જોઈ લઈએ, તમે જાણો છો, શીખી ગયા છો કે ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો, વિશ્વભરમાં સમૃદ્ધિથી ભારતનું નામ ખૂબ જાણીતું હતું। કહેવાય છે કે ભારત એક મહાન દેશ, ભારતની મહાનતા विश्वभर में खूब जानी हुई है। दुनिया के देशों भारत के साथ व्यापार करते हैं, खास करके अरबों जल मार्ग नहीं पर जमीन मार्ग व्यापार करता है। भारत की चीज वस्तुओं की मांग दुनिया में खूब थी। अपने सीखी गया है सुतरा कापड़, रेशम, मलमल, मरी मसाला, तेजाना, આ બધી ચીજ વસ્તુઓનો માર્ગ જમીન માર્ગે વેપાર થતો હતો। પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું, પરિણામે એ જમીન માર્ગ બંધ થઈ ગયો। પણ જે કંઈ સામાન હતો, માલ હતો, એ માલ યુરોપના દેશોમાં એ માલની, ભારતના માલની, ભારતની ચીજ વસ્તુઓની ખૂબ જ માંગ હતી। કઈ કઈ ચીજ વસ્તુઓ આપણે શીખી ગયા હમણાં જ, રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજારા, આવી બધી વસ્તુઓની ખૂબ જ માંગ હતી। એટલે યુરોપના દેશોને એ ચીજ વસ્તુ વિના ચાલે તેમ ન હતું, પરિણામે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। સૌ પ્રથમ પ્રયાસ કરનાર હતો ક્રિસ્ટોફર કોલંબસ, કે જેમણે ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી। પરંતુ તે ભારતમાં પહોંચ્યો, તેણે ખંડ શોધ્યો, તમે જાણો છો, શીખી ગયા છો, અમેરિકા ખંડ, ઈસવીસન 1492 માં। ત્યારબાદ પ્રયાસ કર્યો વાસ્કો દ ગામા નામની વ્યક્તિ, ખલાસી, પોર્ટુગલનો ફિરંગી હતો। 1498 માં એ ભારત આવવા માટે નીકળી પડ્યો। ભારત આવવા માટે એ આફ્રિકાના બંદરે પહોંચ્યો, આફ્રિકાના એક સ્થળ પર પહોંચ્યો। આપણે એ પણ શીખી ગયા છે એ સ્થળનું નામ કેપ ઓફ ગુડ હોપ એવું રાખવામાં આવેલું છે। ત્યાં મહમ્મદ ઇબ્ન મજીદ નામની વ્યક્તિ સાથે, ભારતનો ખલાસી હતો, એ વ્યક્તિ સાથે એ ભારતના કાલિકટ બંદરે 22મી મે, યાદ રાખશો, 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવી પહોંચ્યો। ઝામોરિન રાજા પાસે ગયો, વેપાર કરવાની પરવાનગી માંગી અને ફરી પોતે 1502 માં એ વેપાર કરવા માટે ભારત આવ્યો। કોઠી સ્થાપી, વેપાર કરવા લાગ્યા, દીવ, દમણ, ગોવા, કોચી આવા સ્થળો ઉપર પોતાનું પ્રભુત્વ જાણ્યું અને લગભગ 100 વર્ષ સુધી એ પોતે વેપાર કરવા લાગ્યા। દરેક વસ્તુની લિમિટ હોય છે। 100 વર્ષ બાદ યુરોપીય પ્રજા, બીજી પ્રજા કે જેને પણ એમ લાગ્યું કે આ પોર્ટુગલના ફિરંગીઓ વેપાર કરી ધનવાન થાય છે તો આપણે શા માટે એમાં જઈ શકીએ, પરિણામે 17મી સદીમાં એ બંગાળા તરફ, પોર્ટુગીઝો છે એ બંગાળા તરફ આગળ વધ્યા। પણ એ સમયે બંગાળાના નવાબે દિલ્હીના રાજા શાહજહાન પાસે ફરિયાદ કરી, પરિણામે યુરોપીય સત્તાના અંતની શરૂઆત થઈ, યુરોપીય પ્રજાના અંતની શરૂઆત થઈ। એ બંગાળ તરફ આગળ વધવા લાગ્યા હતા, વેપાર કરવા લાગ્યા હતા। ત્યારબાદ બંગાળના સુભાએ શાહજહાને ફરિયાદ કરી, પરિણામે શાહજહાએ શું કર્યું, એની જે કોઠીઓ હતી, વેપારી કોઠીઓ હતી,
છેવટે પોર્ટુગીઝના લોકોએ ત્રણ જ સ્થળો, માત્ર ત્રણ સ્થળો, દીવ, દમણ અને ગોવા, દીવ, દમણ અને ગોવા આ સિવાયના બીજા જે પ્રદેશો હતા એ ગુમાવવા પડ્યા. આવી રીતે યુરોપીય સત્તાનો અંત આવ્યો, યુરોપીય સત્તાનો અંત આવ્યો. માત્ર ત્રણ જ સ્થળો, દીવ, દમણ અને ગોવા. તમને એક બાબતની, એ બાબતની તમને બહુ મજાની વાત કરી દઉં. આના ઉપર એક કહેવત પડેલી છે, દીવ, દમણ, ગોવા, ફિરંગીઓ બેઠા રોવા. બહુ સરસ મજાની કહેવત પડેલી છે, ખૂબ જાણીતી કહેવત છે કે દીવ, દમણ અને ગોવા સિવાય એને ભારતના જે પ્રદેશો હતા એને ગુમાવવા પડ્યા હતા. આવી રીતે ભારતમાંથી યુરોપીય પ્રજાનો માં જે પોર્ટુગીઝના ફિરંગીઓ હતા એનો એક અંત આવી ગયો. ત્યારબાદ ડચ લોકો આવ્યા. ક્યારે આવ્યા? 1663 સાલમાં. 1663 સાલમાં, 16મી સદીમાં, 16મી સદીમાં, 1663 સાલમાં હોલેન્ડથી ડચ લોકો આવ્યા. ડચ લોકો, એમણે પણ વેપાર કરવો કર્યો અને વેપાર કરવા માટે મદ્રાસ, પુલીગઢ આવા બે ત્રણ સ્થળો ઉપર એમણે પોતાની કોઠીઓ સ્થાપી. આ સમયે યુરોપમાં રહેતા ઇંગ્લેન્ડના અંગ્રેજો કે જેને એમ લાગ્યું કે આપણે પણ શા માટે વેપાર કરવા કરી અને વધુ ધન ન કમાઈએ, એટલે યુરોપિયનની ઇંગ્લેન્ડના અંગ્રેજોને પણ વધુ ધન કમાવાની ઈચ્છા જાગી. અને એ સમયે એની નજર પણ ભારત ઉપર પડી, ભારત ઉપર પડી. 1600ની સાલમાં, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ, ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ જેમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક વેપારી પેઢીની સ્થાપના કરી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપારી પેઢીની સ્થાપના કરી, વેપાર કરવા માટે ભારતમાં આવી. કોણ આવ્યું સૌપ્રથમ? અંગ્રેજનો સૌપ્રથમ પ્રતિનિધિ વ્યક્તિ ઈસવીસન 1608માં સર હોકિન્સ, હોકિન્સ નામની વ્યક્તિ પોતાના વાહન સાથે સુરત બંદર પર આવી, સુરત બંદર પર આવી પહોંચી. એ સમયે હિન્દુસ્તાનમાં, ભારતમાં જહાંગીરનું રાજ્ય હતું અને એ જહાંગીર પાસે જઈ અને વેપાર કરવાની પરવાનગી માંગી, વેપાર કરવાની પરવાનગી માંગી. પણ જહાંગીરે વેપાર કરવાની પરવાનગી આપી નહીં, ના પાડી દીધી. નિરાશ થઈ હોકિન્સ ફરી પાછો ઇંગ્લેન્ડ ગયો. ફરી પાછો પ્રયત્ન કરવામાં આવ્યો ઈસવીસન 1608માં જ. સર ટોમસ રો, જે પોતાના વાહન સાથે ફરી પાછો એ સુરત બંદરે આવી પહોંચ્યો. જહાંગીર પાસે, રાજા જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગી, વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી. ત્યારબાદ શાહજહાન, રાજા શાહજહાન, મુગલ બાદશાહ શાહજહાનનું રાજ્ય હતું અને એમણે અંગ્રેજોને વેપાર કરવા માટેની છૂટ આપી, વેપાર કરવા માટેની શું કરી? છૂટ આપી. આવી રીતે ભારતમાં ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા. કઈ ક્યાં ક્યાં લોકો આવ્યા આપણા ભારતમાં? તો પહેલા પોર્ટુગલના ફિરંગી લોકો, ત્યારબાદ ફ્રાન્સ, હોલેન્ડના હોલંદા લોકો, ડચ લોકો, ત્યારબાદ ભારતમાં અંગ્રેજો, ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ત્યારબાદ એક ચોથી પ્રજા પણ આવી ફ્રાન્સથી, ફ્રાન્સના ફ્રેન્ચ લોકો. એમણે પણ અંગ્રેજોની જેમ જ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. સુરત, પોંડિચેરી જેવા સ્થળો ઉપર, સુરત, પોંડિચેરી જેવા સ્થળો ઉપર એમણે વેપારી કોઠીઓ સ્થાપી, વેપાર કરવા લાગ્યા. અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચો વચ્ચે વેપાર કરવાની હરીફાઈ જાગવા લાગી, હરીફાઈ જવા લાગી, અંદર અંદર ઝઘડવા લાગ્યા, અંદર અંદર
વેપાર કરવા માટેની તીવ્ર હરીફાઈ કરવા લાગ્યા અને યુદ્ધો થવા લાગ્યા. પરિણામે છેવટે એમાં અંગ્રેજો સફળ રહ્યા, અંગ્રેજો જીત્યા. તેમ મોટાભાગનો પ્રદેશ અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધો. વેપારી જે કેન્દ્રો હતા એ વેપારી કેન્દ્રો એને પોતાના હાથમાં લઈ લીધા. ફ્રેન્ચો પાસે શું વધ્યું? માત્ર ત્રણ સ્થળ, પોન્ડિચેરી, માહે અને ચંદ્રનગર. પોન્ડિચેરી, માહે અને ચંદ્રનગર, આવી રીતે ભારતમાં ચાર પ્રજા, પોર્ટુગલના ફિરંગીઓ, હોલેન્ડના વલંદાઓ, ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સથી ફ્રેન્ચ લોકો ભારતમાં આવવા લાગ્યા. આ બધી પ્રજામાં અંગ્રેજો છે સૌથી વધુ સફળ રહ્યા. પોતાની વેપારી કોઠીઓ સ્થાપી, વેપાર કરવા લાગ્યા. આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, કિલ્લાઓના રક્ષણ માટે કેટલાક વ્યક્તિઓને નિમવામાં આવ્યા. અને ઔરંગઝેબ પાસે, એ સમયે મુગલ બાદશાહ હતો ઔરંગઝેબ, અને એ ઔરંગઝેબ પાસે જઈ ખંડણી વિના પાસે રાખ્યો, ટેક્સ, વાર્ષિક ખંડણી ટેક્સ કહેવાય છે, એ વિના એ લોકો કરવેરા આપ્યા વગર એ લોકો વેપાર કરવા લાગ્યા. વધુ ને વધુ ધન કમાવા લાગ્યા. છેવટે એ બંગાળ તરફ આગળ વધ્યા, કર આપતા નહીં. પરિણામે બંગાળમાં જે આવક થવી જોઈએ એ આવક થઈ નહીં. જે આવક થવી જોઈએ, રાજ્યની જે આવક થવી જોઈએ એ થવા ન લાગી. પરિણામે એ સમયના બંગાળના નવાબ, યાદ રાખશો, બંગાળના નવાબ મુર્શિદ અલી ખાન, મુર્શિદ અલી ખાન કે જેમણે આ બાબતનો વિરોધ કર્યો. આ પ્રશ્ન, આ વિવાદ વધુને વધુ ચાલવા લાગ્યો અને છેવટે ઈસવીસન 1757માં એક યુદ્ધ થયું. ઈસવીસન 1757માં એક યુદ્ધ થયું. આ યુદ્ધ પ્લાસીના યુદ્ધ તરીકે જાણીતું બન્યું. પ્લાસીના યુદ્ધ તરીકે જાણીતું બન્યું. કોની કોની વચ્ચે યુદ્ધ થયું? ઈસવીસન 1757, એ સમયે બંગાળમાં સિરાજ ઉદ દૌલા નામનો નવાબ હતો. એની અંગ્રેજો ઉપર ખૂબ જ ધાક હતી, અંગ્રેજો ઉપર ખૂબ જ ધાક હતી. પરિણામે અંગ્રેજો એને પસંદ કરતા નહીં. ત્યારે શું થયું? સિરાજ દોલા બંગાળનો નવાબ ન રહે એ માટેના પ્રયત્નો એમણે શરૂ કર્યા. બંગાળનો નવાબ ન રહે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. આ માટે એમણે કોઠીઓ સ્થાપી, કિલ્લાઓ બનાવ્યા અને સિરાજ દોલાનું માનવા ન લાગ્યા. પરિણામે સિરાજ દોલાએ શું કર્યું? કોઠીઓ તોડી પાડી, 30,000 સૈનિકોને સાથે લઈ અને એમણે અંગ્રેજોની કોઠીઓ ઉપર હુમલો કર્યો. આથી અંગ્રેજોને ઘેરી લીધા. નવાબે, સિરાજ દોલાએ અંગ્રેજોને ઘેરી લીધા. અંગ્રેજનો નેતા હતો ક્લાઇવ, અંગ્રેજનો નેતા હતો ક્લાઇવ કે જેમણે વળતો હુમલો કર્યો. સિરાજ દોલાનો એક સેનાપતિ મીર કાસિમ કે જેને નવાબની લાલચ આપી ફોડી નાખ્યો, નવાબની લાલચ આપી ફોડી નાખ્યો અને એને દગાથી, સિરાજ દોલાનું દગાથી ખૂન કરાવી નાખ્યું. આ ભારતમાં અંગ્રેજો સાથેની એક પહેલી લડાઈ હતી. કહેવાય છે કે છેવટે અંગ્રેજોની જીત થઈ અને ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નંખાયો. ઇતિહાસમાં આ યુદ્ધ એક બહુ જ મહત્વનું યુદ્ધ કહી શકાય છે. ઈસવીસન 1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ કે જે અંગ્રેજો માટે ભારતના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન બની ચૂકેલું હતું. કારણ કે ત્યારે
भारत में अंग्रेजी सत्ता नो पायो नखाई। प्लासीनो युद्ध पूरु थयो, मिर्जापुर ने बंगाला नो नवाब बनावामां आव्यो कया मुजब, परंतु अंग्रेजों तो एम मानता था, कपट करता था, एटले अंग्रेजों ने एवं व्यक्ति की जरूर थी कि पोते जेम किए ए प्रमाण राज्य ने चालू जुए। पण मिर्जाफर ए रीते काम करते न हतो, एटले फरी अंग्रेजों ए कपट करी मिर्जाफर ने पद पर थी हटावी लीधो अने एमनो जमाई मीर कासिम ने नवाब बनावामां आव्यो। मीर कासिमे पण अंग्रेजों ने हैरान परेशान करवा लाग्यो अने छेवटे 1764 में बक्सर ना मैदान में बक्सर नु युद्ध थयुं। 1765 में मिर्जाफर नु अवसान थयुं। फरी पाछो बक्सर ना युद्ध में अंग्रेजों की जीत थई अने ए प्रदेश कब्जे करी लीधो अने मोटा भागनो भंगार अंग्रेजों ना हाथ में चाल्यो गयो। આવી રીતે અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તા સ્થાપી। આવી રીતે ભારતમાં વેપાર કરવાના બહાને જુદી જુદી પ્રજા આવી અને ભારત ઉપર કબજો જમાવ્યો, ભારતને એક ગુલામ બનાવ્યો। ખાસ કરીને અંગ્રેજોએ ભારતને ગુલામીની જંજીરોમાં જકડી લીધું અને આપણે જાણીએ છીએ કે અંગ્રેજો દ્વારા આપણને કેટલી બધી હેરાનગતિ થઈ છે, આપણા ભારતના લોકોએ કેટલી બધી ગુલામી સ્વીકારવી પડેલી હતી અને એ ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ પ્રયત્ન કર્યો હતો એ સૌ બધા આપણે જાણીએ છીએ, છતાં આપણે ઇતિહાસને ભણવાનું છે કઈ રીતે ગાંધીજીએ સ્વતંત્રતાના આંદોલન કર્યા, કઈ રીતે અંગ્રેજોમાંથી આપણે મુક્ત કર્યા, એની વાતો આપણે પછીના પાઠમાં આપણે શીખવાની છે। આપણો પેલો પાઠ અહીં પૂરો કરીએ છીએ। સ્વાધ્યાય પોથીમાં જે કંઈ લેસન હોય, પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે, ખાલી જગ્યાઓ છે, જોડકાઓ છે, મોટા પ્રશ્નો છે, એ બધું જ સ્વાધ્યાય પોથીમાં હોમવર્ક કરવાનું જ છે। મોટા પ્રશ્નો નોટબુકમાં પણ લખવાના છે કે જેથી કરીને તમે વધારે સારી રીતે અભ્યાસ કરી શકો। નેક્સ્ટ પીરિયડથી આપણે બીજો પાઠ શરૂ કરશું, બીજા પાઠનું નામ છે આપણી આસપાસ સુંદર। પાઠનું વાંચન કરશો આપણે ઝડપથી સમજાઈ શકશે, ઠીક છે? ચાલો ત્યારે આજે આપણે પાઠ પૂરો કરીએ છીએ, આવજો।